Today, we will take our fifth and the last lecture of our unit 4, Q of Yes, No, Yes, No, Yes, No. આજે આપણે આપણા ચોથા યુનિટનો પાંચમો અને છેલ્લો લેક્ચર લઈ રહ્યા છીએ. આજે આપણે એક્ટિવિટી 8 થી શરૂ કરીશું. એક્ટિવિટી 6માં આપણે જોયું કે કેતકીએ પત્ર લખ્યો હતો કવિતાને આપણા ગુજરાતના ફેમસ ફેસ્ટિવલ નવરાત્રી વિશે. હવે કેતકી જે છે એણે ગુજરાતની નવરાત્રી વિશે એને પત્રમાં લખ્યું. તો હવે કવિતા કોલકાતામાં રહે છે, તો કોલકાતામાં જે દુર્ગા પૂજા જે મહત્વનો તહેવાર છે એના વિશે એ કેતકીને ફોન ઉપર વાત કરે છે. તેના વિશે આપણે એક્ટિવિટી 8માં ભણીશું. જોઈએ એક્ટિવિટી 8, કવિતા ફોન્સ કેતકી. કવિતા કેતકીને ફોન કરે છે. બટ બીકોઝ ઓફ નેટવર્ક પ્રોબ્લેમ, પરંતુ કોઈક નેટવર્કની સમસ્યાને કારણે દે કેન નોટ હિયર સમ પાર્ટ્સ ઓફ ધ સેન્ટેન્સીસ. એમની વાતચીત દરમિયાન ક્યારેક ક્યારેક નેટવર્ક કપાઈ જાય છે, તો એના કારણે તેઓ એકબીજાના વાક્યો ના કેટલાક કેટલાક ભાગ સમજી શકતા નથી, સાંભળી શકતા નથી. વાતચીત ચાલુ જ છે પણ વચ્ચે વચ્ચે નેટવર્ક કપાઈ જાય, તો એ સમય દરમિયાન જે શબ્દો બોલ્યા હોય તે એ લોકો સાંભળી શકતા નથી. હેલ્પ ધેમ ટુ લિસન ટુ ઓલ ધ સેન્ટેન્સીસ પ્રોપરલી. તો આપણે એમને આ બધા જ વાક્યો યોગ્ય રીતે પૂરેપૂરા સાંભળી શકે તે માટે તેમને હેલ્પ કરવાની છે. એટલે કે અહીંયા જે નીચે ડાયલોગ્સમાં જે ખાલી જગ્યા આપી છે એને આપણે પૂરતું જવાનું છે, કોઈ ઓપ્શન આપેલા નથી. આપણે આપણી રીતે સમજીને પૂરવાનું છે. કવિતા સેઝ હેલો ઇઝ ઇટ કેતકી. કવિતા કહે છે હેલો, શું કેતકી છે? કેતકી સેઝ યસ કેતકી. કેતકી કહે છે હા હું કેતકી છું. હાઉ આર યુ, તું કેમ છે? ડીડ યુ રિસીવ માય લેટર, શું તને મારો પત્ર મળ્યો? કવિતા સેઝ યસ આઈ રિસીવડ ઇટ યસ્ટરડે. કવિતા કહે છે હા મને તે ગઈકાલે જ મળ્યો. અહીંયા આવશે રિસીવડ ઇટ. આઈ એમ વેરી ગ્લેડ ટુ રીડ અબાઉટ નવરાત્રી. ગ્લેડ એટલે ખુશ થવું, આનંદ થવું. હું નવરાત્રી વિશે વાંચી અને ખૂબ જ ખુશ થઈ છું. હિયર ઇન વેસ્ટ બેંગાલ, અહીંયા પશ્ચિમ બંગાળમાં, વી ટુ હેવ આ ફેસ્ટિવલ લાઈક નવરાત્રિ. અમારે પણ અહીંયા નવરાત્રિ જેવો એક તહેવાર હોય છે. કેતકી સેઝ હાઉ ઇન્ટરેસ્ટિંગ વોટ ઇટ ઇઝ. કેતકી કહે છે બહુ સરસ કહેવાય, બહુ રસપ્રદની વાત છે. તે કયો તહેવાર છે? કવિતા સેઝ ઇટ ઇઝ દુર્ગા પૂજા. કવિતા કહે છે એ દુર્ગા પૂજાનો તહેવાર છે. કેતકી સેઝ સાઉન્ડ્સ સિમિલર, આ તહેવાર પરિચિત લાગે છે, જાણીતો લાગે છે, નામ સાંભળ્યું લાગે છે. ડુ યુ ઓલ્સો પરફોર્મ ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા? એને પૂછે છે કે શું તમે દુર્ગા પૂજા દરમિયાન, દુર્ગા પૂજાના તહેવાર દરમિયાન ગરબા રમો છો? કવિતા સેઝ નો ડિયર. કવિતા કહે છે ના વાલી, દુર્ગા પૂજા ઇઝ લાઈક નવરાત્રિ. દુર્ગા પૂજા એ નવરાત્રિ જેવો તહેવાર છે, બટ ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ મધર ગોડેસ. પરંતુ તે દેવીઓને લગતો
તહેવાર છે દેવીઓને રિલેટેડ દેવીઓને સંલગ્ન આ તહેવાર છે કે ભલે નવરાત્રી જેવો છે પણ અમે એમાં ગરબા રમતા નથી કેતકી સેસ ઓ યસ માં દુર્ગા કેતકી કહે છે હા હા બરાબર છે માં દુર્ગાનો આ તહેવાર છે વેલ આઈ કોલ યુ લાસ્ટ નાઇટ મેં તને ગઈ રાત્રિએ કોલ કર્યો હતો ફોન કર્યો હતો બટ યુ વેર નોટ એટ હોમ પરંતુ તું ઘરે ન હતી વેર યુ બિઝી તું વ્યસ્ત હતી કવિતા સેસ યસ આઈ હેડ ગોન ફોર શોપિંગ વિથ માય પેરેન્ટ્સ હા હું મારા માતા પિતાની સાથે ખરીદી કરવા ગઈ હતી વી બોટ ન્યૂ ડ્રેસીસ અમે નવા ડ્રેસ ખરીદ્યા આઇટમ્સ ફોર ડેકોરેશન એન્ડ પૂજા સુશોભનની બધી વસ્તુઓ અને પૂજાનો બધી સામગ્રી ખરીદી વી ઓલ્સો પરચેઝડ ફૂડ આઇટમ્સ ફોર ધ સેલિબ્રેશન અમે ઉજવણી માટે આ તહેવારની ઉજવણી માટે અમે ઘણી બધી ખોરાક ખાવાની વસ્તુઓ પણ ખરીદી પરચેસ એટલે ખરીદી કેતકી સેઝ સો યુ વિયર ન્યૂ ક્લોથ્સ ઓન દુર્ગા પૂજા કેતકી કહે છે તો એનો અર્થ કે તમે દુર્ગા પૂજાના દિવસે નવા કપડાં પહેરો છો Do you enjoy decorating for Durga Puja? શું તમે દુર્ગા પૂજામાં મજા માણો છો શું તમે દુર્ગા પૂજાના સુશોભનના કામમાં મજા માણો છો કવિતા સેઝ યસ વી એન્જોય ડેકોરેટિંગ હા અમે સુશોભનની મજા માણીએ છીએ એન્ડ વી એન્જોય ફૂડ ટુ અને અમે ખોરાકની ખાવાની વસ્તુઓની પણ મજા માણીએ છીએ યુ નો બેંગાલ ઇઝ ફેમસ ફોર સ્વીટ્સ તું તો જાણે જ છે કે બંગાળ એ મીઠાઈ માટે પ્રખ્યાત છે મીઠી કડી મીઠાઈ માટે પ્રખ્યાત છે વી ઈટ રસગુલ્લા સોન્ડેસ પીઠા કાલાકંદ એન્ડ મેની મોર સ્વીટ્સ અમે રસગુલ્લા સોન્ડેસ પીઠા કાલાકંદ અને બીજી ઘણી બધી મીઠાઈઓ ખાધી કેતકી સેઝ યસ બેંગાલીઝ હેવ સ્વીટ ટૂથ કેતકી કહે છે હા બંગાળીઓને મીઠા દાંત હોય છે એનો મતલબ કે બંગાળીઓ મીઠા ખાવાનો મીઠું ગળ્યું ખાવાના શોખીન હોય છે ડુ યુ ઓલ્સો હેવ ફેસ્ટુન્સ શું તમારે આ તહેવારમાં તોરણો પણ હોય છે કવિતા સેઝ યસ વી ડુ હેવ ફેસ્ટુન્સ હા અમારે અહીં તોરણો પણ હોય છે અવર પૂજા પંડાલ્સ આર ડેકોરેટિવ એન્ડ હ્યુજ અમારું જે પૂજા પંડાલ પંડાલ એટલે પૂજા કરવાનું જે મંડપ છે તે મંડપ એ સુશોભિત કરેલો અને વિશાળ હોય છે ધે આર મેડ ઓફ બાંબુ એન્ડ ક્લોથ બાંબુ એટલે વાંસ તે વાંસ અને કાપડનો બનાવેલો હોય છે વાંસ બાંધી અને એની પર કાપડ લગાવી અને આખો મંડપ તૈયાર કરેલો હોય છે ધે આર ટેમ્પરરી ટેમ્પલ્સ અને તે અમુક સમય આ દુર્ગા પૂજા દરમિયાન દુર્ગા પૂજાના દિવસ દરમિયાન પૂરતો જ સીમિત હોય છે એના પૂરતા જ એટલા મંદિરો બનાવવામાં આવે છે વી પુટ હ્યુજ આઇડલ ઓફ દુર્ગા ઇન ધ પંડાલ અને અમે પછી આવો મંડપ સરસ મજાનો સુશોભિત કરેલો તૈયાર કરીએ અને પછી એમાં દુર્ગાની એક વિશાળ આઇડલ એટલે મૂર્તિ મૂકીએ છીએ પીપલ સ્ટેન્ડ ઇન લોંગ ક્યુ ટુ સી ધ દુર્ગા આઇડલ અને લોકો આ દુર્ગાની વિશાળ મૂર્તિના દર્શન કરવા માટે લાંબી લાઇનમાં ઊભા રહે છે કેતકી સેઝ વેલ ધીસ સાઉન્ડ્સ લાઇક ગણેશ મહોત્સવ
જેથી કહે છે હા આ પણ ગણેશ મહોત્સવ જેવું લાગે છે આપણે પણ ગણેશ મહોત્સવમાં ઠેર ઠેર ગણેશનું સ્થાપન કરે છે સોસાયટીમાં સમાજમાં શેરીઓમાં અને આપણે બધા પછી સાંજ પડે એટલે આપણા ફ્રેન્ડ્સ અથવા આપણા પરિવારની સાથે આપણે ગણેશજીની સ્થાપના જ્યાં કરેલી હોય છે એના દર્શન કરવા માટે લાંબી લાઈનમાં ઊભા રહીએ છીએ અને જુદા જુદા ગણેશના સ્વરૂપોના દર્શન કરીએ છીએ એટલે કેતકી અહીંયા કહે છે કે આ તો અમારા ગણેશ મહોત્સવ જેવું જ છે કેમ કે લોકો પણ દુર્ગા પૂજાની જે દુર્ગાની મૂર્તિ હોય છે તેના દર્શન કરવા માટે લાઈનમાં ઊભા રહે છે કવિતા સેઝ યુ આર ક્વાઇટ રાઇટ કવિતા કહે છે હા તો એકદમ સાચું કહે છે ઇન્ડિયા ઇઝ વન ઇન મેની વેઝ ઇન્ડિયામાં ઘણી વિવિધતા છે પછી એના માટે શબ્દ બોલે છે વિવિધતા મેં એકતા વિવિધતામાં જ એકતા એક જ ભારત દેશમાં બધી જ જાતિના લોકો રહે છે બધી જ જાતિના લોકોના એમના અલગ અલગ બધા તહેવારો ઉજવાય છે એટલે આપણા ભારતમાં વિવિધતામાં એકતા રહેલી છે કેતકી સેઝ હાઉ લવલી કેટલું સુંદર એન્ડ ડુ યુ ઇમર્સ ધ દુર્ગા આઈડલ લાઈક ધ ગણેશ આઈડલ કેતકી કહે છે અને શું તમે લોકો ગણેશની મૂર્તિની જેમ આ દુર્ગાની મૂર્તિની પણ પૂજા કરો છો એને પણ એને પણ તમે માનો છો શ્રદ્ધાથી માનો છો એની પણ તમે પૂજા કરો છો કવિતા સેઝ યસ વી ઓલ્સો ઇમર્સ ઇમર્સ એટલે પૂજા કરવી ઇમર્સ ધ દુર્ગા આઈડલ હા અમે પણ દુર્ગાની મૂર્તિની પૂજા કરીએ છીએ ડ્યુરિંગ ધ ઇમર્સન પ્રોસેશન પૂજાની વિધિ દરમિયાન વી ચેન્ટ દુર્ગા માકી જય અમે દુર્ગા માકી જય એવા મંત્રોચ્ચાર કરીએ છીએ એવા નારા બોલાવીએ છીએ એન્ડ અચ્છે ગોચર અવર હોવે અને આગલા વર્ષે ફરીથી વહેલા વહેલા પધારવાની વિનંતી કરીએ છીએ અચ્છે ગોચર અવર હોવે એટલે આગલા નેક્સ્ટ ઇયર તમે ફરીથી વહેલી વહેલી અમારે ત્યાં પાછા પધારો આપણે પણ જ્યારે ગણેશજીનું વિસર્જન કરીએ છીએ ત્યારે પણ આપણે કહીએ છીએ કે અગલે વરસ તું જલ્દી આ બરાબર કેતકી સેઝ વોટ ડઝ ધેટ મીન કેતકી પેલી ભાષા સમજી નહીં મન એટલે એ પૂછે છે કે એનો મતલબ શું છે એનો અર્થ શું છે કવિતા સેઝ ઇટ મીન્સ ઇટ વિલ હેપન અગેન નેક્સ્ટ યર કવિતા કહે છે એનો અર્થ છે કે આવતા વર્ષે આવી જ ખુશાલીનો તહેવાર ફરીથી બનશે એવું ફરીથી દુર્ગા માને આવતા વર્ષે આવવાનું આમંત્રણ આપીએ છીએ કેતકી લાફ્સ કેતકી હસે છે અને પછી કહે છે કવિતા ધીસ ઓલ્સો સાઉન્ડ ફેમિલિયર કવિતા આ પણ પરિચિત છે કારણ કે આપણે પણ ગણેશ ચતુર્થીમાં વિસર્જન જ્યારે ગણેશનું કરીએ પછી અબકે વરસ તો જલ્દી આ એવું આપણે કહીએ છીએ કવિતા સેઝ યસ ડિયર ઇટ એફર્મ્સ અગેન ધેટ ધ ઇન્ડિયન કલ્ચર ઇઝ વન ફ્રોમ અરુણાચલ પ્રદેશ ટુ ગુજરાત કવિતા કહે છે હા વાલી આ બધી બાબતો એ વાતનું સમર્થન કરે છે કે ભારતની સંસ્કૃતિ આખા ભારતની સંસ્કૃતિ એક જ છે ક્યાંથી ફ્રોમ અરુણાચલ પ્રદેશ ટુ ગુજરાત અરુણાચલ પ્રદેશથી લઈ અને ગુજરાત સુધીની આખી જે બધા વચ્ચે જેટલા પણ રાજ્યો આવે છે તે બધાની સંસ્કૃતિ એક જ છે કેતકી સેઝ વિલ યુ સેન્ડ મી ધ ફોટોગ્રાફ્સ ઓફ ધીસ બ્યુટિફુલ ફેસ્ટિવલ કેતકી કહે છે કે શું તું મને આ સુંદર તહેવારના ફોટાઓ મોકલીશ કે કવિતા સેઝ વાય નોટ કવિતા કહે છે કેમ નહીં આઈ વિલ સેન્ડ ધ ફોટોગ્રાફ્સ વિથ બેંગાલી સ્વીટ્સ હું તને બંગાળની મીઠાઈઓની સાથે એના ફોટા મોકલીશ કેતકી સેઝ ધેટ ઇઝ વેરી સ્વીટ ઓફ યુ કેતકી કહે છે આ તો ખૂબ જ સારું કહેવાય કવિતા લાફ્સ કવિતા હસે છે યુ આર વેલકમ તારું સ્વાગત છે અહીંયા આપણે દુર્ગા પૂજાના તહેવાર બે તહેવારો વિશે આપણે આ પાઠમાં ભણ્યા એક તો નવરાત્રિ અને બીજો છે દુર્ગા પૂજા તો
દુર્ગા પૂજા અને નવરાત્રી બંને તહેવારોની આપણે જાણકારી મેળવી. ત્યારબાદ એક્ટિવિટી 9 એમાં કેટલા ક્વેશ્ચન્સ આપેલા છે, એ ક્વેશ્ચન મિક્સ થઈ ગયા છે તો એને આપણે સેપરેટ કરવાના છે. અહીંયા સૂચના આપેલી છે, હિયર આર સમ ક્વેશ્ચન્સ ફોર મી માય સિસ્ટર્સ એન્ડ માય કપ. અહીંયા મારા માટે, મારી બહેનો માટે અને મારી ગાય માટે કેટલાક પ્રશ્નો આપેલા છે. ઓલ ધ ક્વેશ્ચન્સ આર મિક્સ્ડ, બધા જ પ્રશ્નો ભેગા થઈ ગયા છે. સેપરેટ ધેમ ઇન ધ એપ્રોપ્રિએટ ટેબલ, અને તેને અલગ કરીને યોગ્ય ટેબલમાં લખતા જવાનું છે. પહેલો પ્રશ્ન છે, ડઝ ઇટ ગીવ મિલ્ક એવરી ડે, શું તે દરરોજે દૂધ આપે છે. તો એ માય કાઉ માટેનું આ વાક્ય છે, તો માય કાઉના ખાનામાં આવશે. બીજું છે, ડુ યુ સિંગ ઇન ધ બાથરૂમ, શું તમે બાથરૂમમાં ગાઓ છો, ગીત ગાઓ છો. એ મારા માટે લાગુ પડે છે, તો અહીંયા આઈના ખાનામાં આવશે. ત્રીજું છે, ડઝ ઇટ ઇટ ઘાસ, શું તે ઘાસ ખાય છે. આ ગાય માટે છે, એટલે માય કાઉના ખાનામાં આવશે. ડુ યુ લાઇક મેથ્સ, તમને ગણિત ગમે છે. આ મારા માટે પ્રશ્ન લાગુ પડે છે, તો આઈના ખાનામાં આવશે. ડઝ ઇટ નો યુ, શું તે તમને જાણે છે, ઓળખે છે. તો એ માય કાઉ ગાયના ગાયને લાગુ પડે છે, એટલે માય કાઉના ખાનામાં આવશે. છઠ્ઠું વાક્ય, ડુ યુ વેકઅપ બિફોર 7 o'clock, શું તમે 7 વાગ્યા પહેલાં ઉઠો છો. તો એ મારા માટે લાગુ પડે છે, એટલે એ આઈના ખાનામાં આવશે. ડુ યુ પ્લે ગિટાર, શું તમે ગિટાર વગાડો છો. તો એ પણ મારા ખાનામાં આવશે. કેવી રીતે ખબર પડે, તો અહીંયા યુ આપ્યું છે તો એ હંમેશા આઈ ને લાગુ પડતું હોય, ઈટ આપ્યું હોય એ ગાયને લાગુ પડતું હોય, કેમ કે આપણે પ્રાણીઓને ઈટ કહીએ છીએ. એટલે ડુ યુ પ્લે ધ ગીતાર, એ આઈના ખાનામાં આવશે. આઠમું વાક્ય, આઠમો પ્રશ્ન છે, ડુ યુ લાઇક કેટ્સ, શું તમને બિલાડીઓ ગમે છે. તો એ પણ મને લાગુ પડે છે, એટલે આઈના ખાનામાં આવશે. નવમો પ્રશ્ન છે, ડુ ધે ઇઝીલી ગેટ એનોઇડ, શું તેઓ બહુ સરળતાથી એનોઇડ થાય છે. તો એનો એ ધે આપ્યું છે અહીંયા, એટલે સિસ્ટર્સ બહુવચનના ખાનામાં, એટલે માય સિસ્ટર્સમાં લાગુ પડે છે. ડુ ધે ગો ટુ ધ બ્યુટી પાર્લર, શું તેઓ બ્યુટી પાર્લરમાં જાય છે. તો એ પણ ધે આપ્યું છે પ્રશ્નમાં, એટલે એ પણ માય સિસ્ટર્સને લાગુ પડે છે, એટલે એના ખાનામાં આવશે. અગિયારમું વાક્ય પ્રશ્ન છે, ડઝ ઇટ સ્લીપ એટ નાઇટ, શું તે રાત્રે સૂઈ જાય છે. તો એ કાઉને લાગુ પડે છે, ઈટ આપ્યું છે એટલે, તો એ માય કાઉના ખાનામાં આવશે. અને છેલ્લું છે, ડઝ ઇટ લવ ઇટ્સ કાફ, શું કાફ એટલે એનું વાછરડું, શું તે તેના વાછરડાને જાણે છે. તો આ પણ ઈટ આપેલું છે, એટલે ગાયને લાગુ પડે છે, એટલે માય કાઉના ખાનામાં આવશે. તો આ રીતે આપણે આ 1 થી 12 પ્રશ્નોને આપણે 3 અલગ અલગ વિભાગમાં આપણે સેપરેટ કર્યા. ત્યારબાદ એક્ટિવિટી 10માં એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે, અને એ પેરેગ્રાફ ઉપરથી પછી આપણે પ્રશ્નો જાતે બનાવવાના છે અને પછી એના આન્સર પણ લખવાના છે. તો આપણે પ્રશ્ન તો નહીં બનાવીએ, પણ ખાલી આ એક પેરેગ્રાફ બહુ સરસ છે, એને આપણે સમજી લઈએ. વી લીવ અ કમ્ફર્ટેબલ લાઈફ, આપણે આરામદાયક જીવન જીવીએ છીએ. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક, આપણે આરામદાયક જીવન જીવીએ છીએ. બીકોઝ, કારણ કે પીપલ વર્ક ફોર વન અધર, કારણ કે લોકો એકબીજા માટે કામ કરે છે, લોકો સંપીને એકબીજા માટે કામ કરે છે. The farmer grows grains and vegetables for all. ખેડૂતો બધા જ માટે અનાજ અને શાકભાજી ઉગાડે છે, ગ્રો કરે છે. The barber cuts hair, વાળંદ વાળ કાપે છે. The tailor stitches our clothes, દરજી આપણા કપડાં સીવે છે. The postman brings letters from
our friends and relatives. टपाली अपना मित्रों અને આપણા સંબંધીઓ તરફથી આપણે માટે પત્રો લાવે છે. The cobbler mends shoes. Cobbler એટલે મોચી. મોચી બૂટ સાંધે છે, સીવે છે. We can never forget our teachers. આપણે આપણા શિક્ષકોને ક્યારેય ભૂલી શકીએ નહીં. They teach students various subjects. તે વિદ્યાર્થીઓને અલગ અલગ વિવિધ વિષયો શીખવે છે. They also tell them stories and jokes. તેઓ તેમને વાર્તાઓ અને નાની ટૂચકા રમૂજો પણ કહે છે. The doctor takes care of us. ડૉક્ટર આપણી સંભાળ લે છે, આપણી સારવાર કરે છે. When we are ill, જ્યારે આપણે બીમાર હોઈએ છીએ. We can sleep safely in our homes. આપણે આપણા ઘરમાં સલામત રીતે સૂઈ શકીએ છીએ. Because the soldiers protect our borders. કારણ કે આપણા દેશના સૈનિકો આપણા દેશની સરહદ ઉપર સરહદોની રક્ષા કરે છે. ઇન ધીસ વે અવર લાઈફ બીકમ્સ ઇઝી. આ રીતે આપણું જીવન એકદમ સરળ બને છે. આ બધા આપણા હેલ્પર્સ છે. જો આ બધી જ વ્યક્તિ બધા જ માટે કામ કરે છે, સોલ્જર છે તો દેશના બધા માણસો માટે બોર્ડર ઉપર રક્ષણ કરે છે, આપણું બોર્ડર ઉપર રહેલું વાળન છે તો એ બધાના વાળ કાપે છે, બરાબર. એ રીતે મોજી છે તો બધાના બૂટ ચંપલ સીવે છે. દરજી છે બધાના કપડાં સીવે છે. ખેડૂતો છે બધા માટે અનાજ અને શાકભાજી ઉગાડે છે. આ બધા એકબીજા માટે કામ કરે છે, એટલા માટે જ આપણું જીવન ખૂબ જ આરામદાયક છે. જો બધા પોતાની રીતે પોતાનું જ કામ કરે તો બધા માણસ હેરાન થઈ જાય. બાર બાર એમ કહી દે કે હું ખાલી મારા જ વાળ કાપીશ, કોઈના નહીં કાપું, તો આપણે બધાએ વાળ કાપતા શીખવું પડે, બરાબર. મોચી એમ કે હું કોઈના બૂટ નહીં સીવું, ખાલી મારા જ સીવીશ, તો આપણે બધાએ બૂટ સીવતા પણ શીખવું પડે. ખેડૂત એમ કહી દે કે હું મારા ઘર પૂરતું અથવા મારા પૂરતું જ અનાજ અને શાકભાજી ઉગાડીશ, આપણે બધાએ ઘરે ઘરે ખેતી કરવી પડે. પણ આવું નથી થતું. બધા લોકો હળી મળીને એકબીજા માટે કામ કરે છે, એટલે જ આપણા બધાનું જીવન એકદમ સગવડ ભર્યું રહે છે. તો અહીંયા આપણે આપણો પાઠ પૂરો કરીએ છીએ. હવે આગળની કોઈ એક્ટિવિટી આપણે કરવાની જરૂર નથી. જે કંઈ ફોટા મોકલું તેને નોટમાં લખવાના છે. થેન્ક યુ.